Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 a.m. to 1 p.m. to the given WhatsApp number, and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. Good morning, બાળકો. આજે આપણે વિષય ગુજરાતી ધોરણ 5 માં જે પાઠ 9 છે તેનું નામ છે રાષ્ટ્રીય ચિહ્નો. રાષ્ટ્રીય ચિહ્નો જેને આપણે કહીએ છીએ આપણી રાષ્ટ્રની ઓળખાણ, એટલે એને શું થાય, રાષ્ટ્રની ઓળખાણ, જિસકો આપણે ક્યા બોલતે હૈ, રાષ્ટ્ર કી પહેચાન, કે રાષ્ટ્ર કી પહેચાન કિસ ચિહ્નો સે હોતી હૈ. जैसे कि अपने देखते हैं राष्ट्रीय पक्षी मोर, अपना राष्ट्रीय पक्षी कौन सा है, मोर है. उस तरह से अपने इसमें क्या देखने जाते हैं कि राष्ट्रीय चिन्हों में क्या अलग अलग प्रकार की पहचान कैसे बताई गई है उसके बारे में अपने को समझना है. बाळको, आपड़ा जे देश में छे कईक ना कईक राष्ट्रीय चिन्हों होय छे, बधा देशों ना अलग अलग राष्ट्रीय चिन्हों होय छे. તમે જોતા હશો કે જે અધર એની કન્ટ્રી છે એમના બધાના અલગ અલગ રાષ્ટ્રીય ચિહ્ન હોય છે. જૈસે અપને દેશ હૈ, અપને દેશ કે જો રાષ્ટ્રીય ચિહ્ન હૈ, ઉસ તરહ સે બાકી જો દેશ હૈ ઉનકે ભી કોન સે ના અલગ અલગ ચિહ્ન હોતે હૈ રાષ્ટ્રીય ચિહ્ન. તેમજ આપણા ભારત દેશમાં પણ ઘણા બધા રાષ્ટ્રીય ચિહ્ન છે. તમે જોતા હશો આપણા ભારત દેશમાં ભી બહુ બધા રાષ્ટ્રીય ચિહ્ન છે. તો ચાલો આપણે આજે રાષ્ટ્રીય ચિહ્નો છે તેના વિષયમાં આપણે શું કરશું સમજી લઈએ. તો તમે ચિત્ર પહેલો જોયો છો કે પેલું ચિત્ર કયું છે, એ કમળનું છે. કયું ચિત્ર છે, કમળનું ચિત્ર છે. તો આનું શું છે, રાષ્ટ્રીય ફૂલ. તો આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે, કમળ છે. તમે ચિત્રમાં જોઈ શકશો કમળનો ફોટો આપેલો છે. તો જે આપણે રાષ્ટ્રીય ફૂલ છે એ ફૂલ શું છે, આપણે રાષ્ટ્રીય ફૂલ, એ રાષ્ટ્રીય ફૂલ કમળ છે. એને આપણે ઓળખાણ છે કે આ કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. હવે આ રાષ્ટ્રીય પક્ષી, તમે ચિત્ર જો, ચિત્રમાં આપેલું છે રાષ્ટ્રીય પક્ષી મોર. તો આ પોસ્ટર કોનું છે, આ ચિત્ર કોનું છે, મોરનું ચિત્ર છે. તો આ મોર જે છે એ શું છે, એ આપણો રાષ્ટ્રીય પક્ષી છે. તો આપણો રાષ્ટ્રીય પક્ષી એને શું કહેવામાં આવે છે, રાષ્ટ્રીય પક્ષી મોર. તો રાષ્ટ્રીય પક્ષી કયો છે, મોર છે, જિસકો હમ પીકોક બોલતે, વો નેશનલ બર્ડ્સ હૈ અપના. જો નેશનલ બર્ડ્સ કોણ હૈ, કોનસા હૈ, નેશનલ બર્ડ્સ અપના યે પીકોક હૈ. ઉસકે બાદ હૈ, તો તમે આ ચિત્ર જો, ચિત્રમાં તમને કેરીનું ચિત્ર દેખાય છે. આ શેનું ચિત્ર છે, કેરી. તો આપણું આ કેરી શું છે, રાષ્ટ્રીય ફળ છે. તો આપણે રાષ્ટ્રીય ફળ શું છે, કેરી. આપણું રાષ્ટ્રીય ફળ કોને કહેવામાં આવે છે, કેરીને કહેવામાં આવે છે. એ ક્યાં હૈ, રાષ્ટ્રીય ફળ હૈ. તો ક્યાં હૈ, મેંગો હૈ. આપણા રાષ્ટ્રીય ફળ કોણ સા હૈ, મેંગો. તેના પછી નીચે જે ચિત્ર છે એ ચિત્ર કોનું છે, એ એક કોળુંનું ચિત્ર છે, કોળું. તો રાષ્ટ્રીય શાક, આપણું રાષ્ટ્રીય શાક છે જે આપણે જમવામાં બધા શાકભાજીઓનો ઉપયોગ કરીએ છીએ. તો આ રાષ્ટ્રીય શાક કોળું એ આપણું રાષ્ટ્રીય શાક છે. તેના પછી છે આ એક ચિત્ર કોનું છે, આ એક ખીચડીનું ચિત્ર છે. શાનું ચિત્ર છે, ખીચડી. તો રાષ્ટ્રીય જમન, તો રાષ્ટ્રીય જમન શું છે, ખીચડી છે. આપણું જે રાષ્ટ્રીય જમવાનું છે ભોજનનું, એ રાષ્ટ્રીય જમવાનું ભોજનનું શું છે, તો આપણું રાષ્ટ્રીય જમન શું છે, ખીચડી છે. તેના પછી નીચે તમે જોઈ શકશો ચિત્રમાં શું આપેલું છે, આ ચાનું ચિત્ર છે. શું છે, ચા. અર્લી મોર્નિંગ આપણે સવારે ચાય પીએ છીએ ને, એટલે શોનું ચિત્ર છે, ચાયનું ચિત્ર છે. તો એને આપણું શું છે, રાષ્ટ્રીય પીનું, જે આપણે પીવામાં લઈએ છીએ, પાણી લઈએ છીએ, જ્યુસ પીએ છીએ, ચાય પીએ છીએ, કોફી પીએ છીએ આપણે. તો આપણે રાષ્ટ્રીય પીનું, રાષ્ટ્રીય પીનું કયું છે, ચા છે. એના પછી છે રાષ્ટ્રીય મુદ્રા. તમે જોઈ શકશો અહીંયા એક સિંહનું ત્રણ મૂળવાળું ચિત્ર દેખાય છે. તેના પછી તમે ચિત્ર જોઈ શકશો,
ચિત્રમાં શું દેખાય છે? ચિત્રમાં ચાર મૂળાવાળું સિંહનું ચિત્ર દેખાય છે. તો એ શું છે? તો એ રાષ્ટ્રીય મુદ્રા છે. એટલે ચાર સિંહની આકૃતિ વાળી મુદ્રા એટલે રાષ્ટ્રીય મુદ્રા કહેવામાં આવે છે. તમે જોતા હશો સિક્કા આવે છે, 1 રૂપિયાના 2 રૂપિયાના સિક્કા આવે છે ને, તેના ઉપર રાષ્ટ્રીય મુદ્રાના ચિત્ર હોય છે કે રાષ્ટ્રીય મુદ્રા. તો એને આપણે ઓળખી શકાય છે કે રાષ્ટ્રીય મુદ્રા એટલે કે ચાર સિંહની આકૃતિવાળી મુદ્રા. એટલે શું થાય? આપણું રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? ચાર સિંહની આકૃતિવાળી. તેના પછી તમે ચિત્રમાં જો, ચિત્રમાં શું દેખાય છે તમને? કોનું ચિત્ર દેખાય છે? હા, તો આનું વાઘનું ચિત્ર છે. તો આ વાઘ તમને બધાને ખબર છે આપણું નેશનલ એનિમલ્સ, આપણા રાષ્ટ્રીય પ્રાણી કોણ થાય? તો આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ છે. રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ છે. તમે બધા ઓળખતા જ હશો રાષ્ટ્રીય પ્રાણી. એટલે રાષ્ટ્રીય પ્રાણી કોને કહેવામાં આવે છે? વાઘને. રાષ્ટ્રીય આપણે બોલતે નેશનલ એનિમલ્સ, જિસકો આપણે નેશનલ એનિમલ્સ બોલતે, એવું કોણ સા હૈ? ટાઈગર હૈ. આપણે રાષ્ટ્ર કા નેશનલ એનિમલ્સ ટાઈગર હૈ. તેના પછી રાષ્ટ્રીય જળચર પ્રાણી. હવે જળચર પ્રાણી એટલે શું છે? જળચર પ્રાણી કોને કહેવાય? રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન છે. આ ચિત્રમાં જોઈ શકશો આ ડોલ્ફિનનું ચિત્ર. જે જળચર પ્રાણી, જળચર પ્રાણી એટલે કે જે પાણીમાં તેરતા હોય એવા જળચર પ્રાણી. માછલીઓ તેરે છે ને, માછલીઓ બધી બધા બેડકાઓ જે પાણીમાં હોય છે એવો આપણો રાષ્ટ્રીય જળચર પ્રાણી જે પાણીમાં રહેતા હોય એવા, એ કયું છે? ડોલ્ફિન છે. તેના પછી છે રાષ્ટ્રીય ઝાડ. રાષ્ટ્રીય ઝાડ કયું છે? હવે આપણે રાષ્ટ્રીય ઝાડ વડ. કયું છે? રાષ્ટ્રીય ઝાડ વડ, જિસકો આપણે બનિયાન ટ્રી બોલતે. જો આપણા રાષ્ટ્રીય ઝાડ, રાષ્ટ્રીય ઝાડ વડ. ચિત્રમાં જો આ શું છે? વડનું ઝાડ છે. એ શું છે? તમારું રાષ્ટ્રીય ઝાડ છે. એટલે રાષ્ટ્રીય ઝાડ કયું છે? વડ. તેના પછી છે ચિત્રમાં જો, આ ચિત્ર કોનું છે? એક જલેબીનું છે. કોનું ચિત્ર છે? જલેબી, જે આપણે ખાવા માટે આવે છે ને, લઈએ છીએ આપણે જલેબી, એ જલેબીનું ચિત્ર છે. તો એ શું છે જલેબી ચિત્ર? એ રાષ્ટ્રીય મીઠાઈ છે. આપણે રાષ્ટ્રીય મીઠાઈ જે આપણે સ્વીટ ખાઈએ છીએ, રાષ્ટ્રીય મીઠાઈ. તો રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? તો રાષ્ટ્રીય મીઠાઈ છે જલેબી. તો આ આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે જલેબી. તેના પછી ચિત્રમાં તમે જોઈ શકશો શું છે? આ એક રૂપિયા છે, જે પૈસાનું રૂપિયા છે. એ રાષ્ટ્રીય ચલન, રાષ્ટ્રીય ચલન એટલે આપણા જે રૂપિયા છે, રાષ્ટ્રીય ચલન એ શું છે? પૈસા છે. પૈસા તમે 10ની નોટ છે, 20ની નોટ છે, તેના આગળ આપણે શું લખીએ છીએ? રૂપિયા લખીએ છીએ. એટલે શું થાય? આપણે રાષ્ટ્રીય ચલન કહેવામાં આવે છે ને, એ રાષ્ટ્રીય ચલન. તેના પછી ચિત્રમાં તમે જોઈ શકશો, ચિત્રમાં શું છે? એક ફ્લેગ છે. ફ્લેગ ઝંડો, એ કયો છે? ધ્વજ. તો એ શું છે? રાષ્ટ્રીય ધ્વજ છે. તો તમને બધાને ખબર છે આપણે રાષ્ટ્રીય ધ્વજ કયો છે? તો આપણે રાષ્ટ્રીય ધ્વજ કયો છે? તિરંગો. તો આપણે રાષ્ટ્રીય ધ્વજ તિરંગો છે. અને એની ઓળખાણ કેવી રીતે? કે ઓળખાણ આપણે જે રાષ્ટ્રીય ચિહ્નોમાં જેને ગણવામાં આવે છે, જે ફ્લેગ, જ્યારે આપણે 15મી ઓગસ્ટ યા 26મી જાન્યુઆરીમાં સ્કૂલમાં તમે જોતા હશો કે ધ્વજ વંદન કરીએ છીએ, ત્યારે આવું તિરંગા લહેરાવવામાં આવે છે. તો એ શું છે? આપણો રાષ્ટ્રીય ધ્વજ જે તિરંગો છે. અને એની ઓળખાણ કરીએ તો એની ઓળખાણ કેવી રીતે થાય છે? તો ઉપર સાઈડમાં જો તમને ચિત્રમાં જોઈ શકશો કે ઓરેન્જ કલરનો પટ્ટો છે, વચમાં વ્હાઈટ છે અને લાસ્ટમાં શું છે? ગ્રીન છે. અને એના વચ્ચોવચમાં જે ગોલ છે એને શું કહેવામાં આવે છે? અશોક ચક્ર કહેવામાં આવે છે, જે આપણે રાષ્ટ્રીય ઓળખાણ છે, જે આપણે તિરંગો છે, રાષ્ટ્રીય ધ્વજ છે તિરંગો. તેના પછી રાષ્ટ્રગાન. હવે રાષ્ટ્રગાન, રાષ્ટ્રગાન એટલે કે જે આપણે ગીત ગાતા હોય, રાષ્ટ્રગીત ગાતા હોય, તો એ રાષ્ટ્રગીત આપણે કયો ગાય છે? તો બધાને ખબર જ છે, જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. તમને બધા ખબર છે ને, આપણે જ્યારે પ્રાર્થનામાં ઊભા રહીએ છીએ ત્યારે પ્રાર્થનામાં આપણે શું ગાઈએ છીએ? આ જનગણ ગીત ગાઈએ છીએ ને, તો એ આપણું શું છે? રાષ્ટ્ર ગાન છે. એટલે રાષ્ટ્રીય ગાન છે. એમાં શું કહેવામાં આવે છે? જનગણમન એ આપણે ગીત પ્રાર્થનામાં ગાઈએ છીએ. તો રાષ્ટ્રીય ગાન શું છે? જનગણમન. તેના પછી રાષ્ટ્રગીત. હવે રાષ્ટ્રગીત તો એ શું છે? રાષ્ટ્રગીત વંદે માતરમ. આપણે એ બી પ્રાર્થનામાં ગઈએ છીએ ને, વંદે માતરમ.
तो ये आपणुं शुं छे राष्ट्रीय गीत छे। तो बाळको अहींया जो राष्ट्रीय गान अने राष्ट्रीय गीत बन्नेमां फरक छे। એટલે રાષ્ટ્રીય ગાન એટલે કે આપણે જે રાષ્ટ્રમાં રાષ્ટ્રગાન છે એ આપણે ગાઈએ છીએ, એ જનગણમન અધિનાયક જે છે રાષ્ટ્રીય ગાન છે। અને પછી જે રાષ્ટ્રીય ગીત છે, રાષ્ટ્રગીત જે રાષ્ટ્રમાં ગીત છે, એ કયું છે? વંદે માતરમ। તો બાળકો તમે આ જે ચિત્ર બધા જોઈ ગયા છો, તો ચિત્રમાં તમને બધા જે રાષ્ટ્રીય ચિહ્નો છે તેના વિષયમાં સમજાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય ચિહ્નો તો બધા દેશના અલગ અલગ ચિહ્નો હોય છે અને બધા દેશના અલગ અલગ એમાં બતાવવામાં આવે છે। તો આપણા દેશના જે છે રાષ્ટ્રીય ચિહ્નો, તો આપણા દેશના રાષ્ટ્રીય ચિહ્નો આટલા બધા રાષ્ટ્રીય ચિહ્નો છે, જેના અંદર રાષ્ટ્રીય પ્રાણી આવી ગયું, રાષ્ટ્રીય જળચર પ્રાણી આવી ગયું, રાષ્ટ્રીય ઝાડ આવી ગયું, મીઠાઈ જોઈએ આપણે જે જલેબી છે, બરોબર। તો આ બધા શું છે? આ બધા રાષ્ટ્રીય ચિહ્નો છે જે આપણા ભારત દેશમાં જોવા મળે છે। ફૂલ છે, પક્ષી છે, મેંગો છે, આ બધા શું છે? આપણા રાષ્ટ્રીયના ચિહ્નો છે જે આપણે આને જોઈ લીધા છે। તો બાળકો આપણે આના પછી જે બાકીનો પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। ઓકે, થેન્ક યુ।